આપણે જો આપણે શું થાય છે જોઈશું બરાબર. આ નળી છે ને હાથના નીચે રાખી લે ખેંચી શકે અમુક જગ્યા ઉપર રહી છે. આ જે લાલ છે તમને દેખાય એ શું છે અંદર? કેવું લોહી? વાદળી કરે છે તો આમાં કયો વાયુ ભળેલો છે લોહીમાં? એટલે કે આ જે છે એ હૃદયનો કયો ભાગ છે? શીરા. અને આ બાજુ ધમની અને શિરા એ હૃદયના અગત્યના અંગો બરાબર. ખબર પડી કઈ રીતે કામ કરે? એ થોડું પ્રેશર ઓછું પડે. આ ધબધબ થાય ને ધબધબ ધબધબ એટલે લોહી આગળ ફરે છે. આપણે શું પ્રેશર નહીં થયું કારણ કે થોડું લીક થઈ ગયું. અહીંયા અહીંયા છેક ભરાવવું પડે. અહીંયાથી લોહી આવે પછી આમાં થઈને આમ નીકળે. આ તો ઓક્સિજન વાળું હૃદય વાપરી નાખે પછી એનો કઈ વાયુ બની જાય? કાર્બન ડાયોક્સાઇડ. પછી તેને સરોટિયા ખુલ્લી ખુલ્લી મારવાની, નહીતર પછી આપણે રુધિર અંદર જઈ શકતું નથી. હવે આપણે આનો કાર્ય જોઈશું. ઓક્સિજન યુક્ત રુધિર છે અને આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે. એટલે કે આ ધમની છે અને આ શિરા છે. આવી રીતે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આમાં સીધો રુધિરમાં પડે છે અને તેનો ઉપયોગ થઈ જાય છે.